લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ સર્વેસાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો રાજ્યમાં વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ આજથી જોવા મળી શકે છે અને આના પરિણામે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તે પહેલાં નીચે લાલ સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે વાતાવરણમાં અસ્થિરતાનો માહોલનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ જશે અને આના પરિણામે ખાસ કરીને આજે સૌરાષ્ટ્રમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટા થયા હળવા ભારે ઝાપટા ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે જ છૂટા થયા ઝાપટાથી ક્યાંક હળવો એકલોકલ વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ પડી જાય અને ગાજવીજનું પ્રમાણ બપોર બાદ મંડાણી વરસાદ હોવાના કારણે જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને મોડાસા હિંમતનગર આજુબાજુના વિસ્તારો છે ત્યાં ઝાપટારૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે બાકીના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આજે ખાસ મોટી શક્યતાઓ તો જણાતી નથી પરંતુ છૂટા થવા સીમિત વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદી માહોલ લોકલ વિસ્તારમાં પડી શકે છે ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલની શક્યતાઓ આજે દેખાઈ રહી છે આમ તો મંડાણી વરસાદમાં કોઈ ચોક્કસ વિસ્તાર પરફેક્ટ હોતા નથી ગમે ત્યાં મંડાણી વરસાદ પડી શકે છે પરંતુ જે વિસ્તારોમાં વધુ શક્યતાઓ દેખાય છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપી છે